નમસ્કાર, હું છું સ્કૂલ રિપોર્ટર વર્ષ વિટનાણી. નવાઈ લાગે છે ને આ સાત શણગાર જોઈને? આજે 26 જાન્યુઆરી નથી, 15 ઓગસ્ટ પણ નથી, કે નથી કોઈના બર્થડે, તો પછી આ સ્કૂલ કેમ શણગારેલી લાગે છે એમ વિચારો છો ને? અરે આજે છે ઓરી રૂબેલા રસીકરણનો દિવસ. આવો હું તમને દેખાડું, આ છે વેઇટિંગ એરિયા. આવો આવો તમને બતાવું આજે સ્કૂલમાં શું થઈ રહ્યું છે. અમારા સૌ મિત્ર અહીં રસીકરણ પહેલા બેઠા છે, અહીં સૌ મોજથી બેઠા છે. અહીં નાસ્તો પાણી કરતા કરતા ટીવી જોવાની મોજ છે. અરે એક વાત તો રહી જ ગઈ, હું છું મારા ક્લાસનો એમઆર વોરિયર, એટલે કે એમઆર સૈનિક, જે પોતાના સાથીઓને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરે અને એને વેક્સિનેશન રૂમમાં લઈ જાય. આ જો મારો બેચ. ટીચર જેનું નામ લે એને ઊભું થઈ અને વેક્સિન લેવા જવાનું છે. ચાલો ફરીથીનો વારો આવ્યો. ચાલો હવે જોઈએ રસીકરણ રૂમમાં. આ છે રસીકરણ રૂમ, અહીં પૂરતી મેડિકલ સહાય ઉપલબ્ધ છે રસીકરણ કરવા માટે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. અહીં ક્વોલિફાઇડ હેલ્થ વર્કર જ વેક્સિન આપે છે. રસીકરણના તમામ નિયમોનું અહીં પાલન થાય છે. આ રસી ખાસ પ્રકારની ઓટો ડિસેબલ સિરિંજ દ્વારા આપવામાં આવે છે, જે આપે છે સુરક્ષાની પૂરી ખાતરી. રસી અપાય ત્યારે કીડી ચટકો ભરે એટલો જ દુખાવો થાય છે અને દરેક વેક્સિન અપાયા પછી દરેક બાળકને તપાસી અને ખાસ માર્ક દ્વારા નોંધણી કરાય છે અને પછી તેને મોકલાય છે ઓબ્ઝર્વેશન રૂમમાં. આ છે ઓબ્ઝર્વેશન રૂમ, અહીં સૌ મિત્ર સંગાથે મજા અને મસ્તી છે. જેમનું રસીકરણ થઈ ગયું છે એ બાળકોને અડધી કલાક નિરીક્ષણ માટે રખાય છે. આ રસી આમ તો ઘણી સુરક્ષિત છે, પણ છતાં જો કોઈને કાંઈ તકલીફ જણાય તો તેમને તાત્કાલિક મેડિકલ સહાય મળી શકે તે વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. જેમને રસીકરણ પછી નિરીક્ષણનો સમય પૂર્ણ થઈ જાય તેમને સૌને એક ખાસ સર્ટિફિકેટ મળે છે રસીકરણ અંગેનો. છે ને ઉત્સવ સમાન વાતાવરણ અને મજા. તો પછી તમારી સ્કૂલમાં પણ જ્યારે રસીકરણ અભિયાન થાય ત્યારે એમઆરની રસી ચોક્કસ મૂકાવો અને ઓરી તથા રૂબેલા આ બંને બીમારીથી સુરક્ષિત થાવ.